अस्सलाम वालेकुम बाळको, पाठ एक धोरण एक। आजे आपणे शरीरना भागो विषे समझवानुं छे। पहला पण मैं तमने समझाव्युं हतुं एटले आजे आपणे शरीरना भागोना पाठनुं स्वाध्याय विषे समझवानुं छे। के शरीरना भाग विषे तो मैं तमने आगळना विडियोमां समझाव्युं हतुं कया भागने शुं कहेवाय। तो आजे तमारे स्वाध्याय विषे समझवानुं छे। तो जुओ चित्रमां आपेला भागना नाम बॉक्समांथी पसंद करीने तमारे लखवाना छे। हूँ तमने समझावीश, तमारी जाते तमारे लखवाना। तो आ बाजु जुओ चित्रमां एरो मारीने शुं दर्शाव्युं छे, कयो भाग कहेवाय। तो आने आपणे माथुं कही शकीए छीए। पछी आ बाजुना भागमां जुओ एरो मारीने कयो भाग दर्शावेलो छे, तो एने आपणे कपाळ कही शकीए छीए। पछी आ बाजु जुओ एरो मारीने कयो भाग दर्शावेलो छे, तो आ बाजु एरो मारीने दर्शावेलो भाग आँख कही शकાય છે। પછી આ બાજુ જુઓ એરો મારીને કયો ભાગ દર્શાવેલો છે, તો આ બાજુ એરો મારીને દર્શાવેલો ભાગ કાન કહી શકીએ છીએ। પછી નીચે જુઓ આ બાજુ એરો મારીને દર્શાવેલો ભાગ કયો છે, તો આ બાજુ એરો મારીને દર્શાવેલો ભાગ નાક કહી શકાય છે। પછી આ બાજુ જુઓ એરો મારીને દર્શાવેલો ભાગ શું કહી શકીએ આપણે એને, તો આ બાજુ એરો મારીને દર્શાવેલો ભાગ જેને આપણે ખભો કહી શકીએ। પછી જુઓ આ બાજુ એરો મારીને દર્શાવેલો ભાગને આપણે શું કહી શકીએ, તો એને આપણે હોઠ કહી શકીએ। પછી આ બાજુ જુઓ એરો મારીને દર્શાવેલા ભાગને આપણે શું કહીએ, તો એરો મારીને દર્શાવેલા ભાગને આપણે કમર કહી શકીએ। પછી આ બાજુ જુઓ એરો મારીને દર્શાવેલો ભાગને આપણે શું કહી શકીએ, તો એને આપણે કોણી કહી શકીએ। પછી આ બાજુ જુઓ એરો મારીને દર્શાવેલા ભાગને આપણે શું કહી શકીએ, તો એને આપણે કાંડું કહી શકીએ છીએ। પછી આ બાજુ જુઓ મોટો એરો જે દર્શાવ્યો છે એ ભાગને શું કહી શકાય, તો એ ભાગને છાતી કહેવામાં આવે છે। પછી આ બાજુ જુઓ એરો મારીને દર્શાવેલો ભાગ જેને આપણે સાથળ કહી શકીએ છીએ। પછી એની પછી જુઓ આ બાજુ એ પણ મોટો એરો મારીને દર્શાવેલો ભાગ છે જેને આપણે પેટ કહી શકીએ છીએ। પછી આ બાજુ જુઓ એરો મારીને દર્શાવેલો ભાગ જેને આપણે ઘૂંટણ કે ટીચન બેમાંથી બંને શબ્દો એના માટે ઉપયોગ થાય છે, એટલે આ એરો મારીને દર્શાવેલા ભાગને આપણે ઘૂંટણ કહી શકીએ છીએ। પછી છેલ્લે જુઓ એરો મારીને દર્શાવેલો ભાગ કયો છે, તો એરો મારીને દર્શાવેલો ભાગ જેને આપણે ઘૂંટી કહીએ છીએ। તો બાળકો, મેં તમને શરીરના ભાગને શું કહેવાય, કયા ભાગને શું કહેવાય, કઈ રીતે તમારે ઓળખવાનો અને એનું નામ લખવાનું એ બધું જ મેં તમને ચિત્રમાં દર્શાવેલું છે, એ બધું જ મેં તમને સમજાવ્યું। તો પાછળના પેજ પર જે ખાલી જગ્યા આપી છે બાળકો, એ તમારે તમારી જાતે ચોપડીમાં પૂરવાની છે। તો બાળકો, આ ખાલી જગ્યા તો તમને આવડવી જોઈએ, કારણ કે મેં તમને શરીરના ભાગ વિશે બધા ભાગને કઈ રીતે ઓળખવા અને એનું નામ શું એ પણ મેં તમને સમજાવ્યું। તો આ ખાલી જગ્યા તમારે તમારી જાતે નોટબુકમાં પૂરવાની રહેશે। અલ્લાહ હાફિઝ।